જલારામ પરિક્રમાના આયોજકો દ્વારા આજરોજ દામોદર કુંડ ખાતે એક મીટિંગ યોજાઈ હતી. 40 થી 50 કાર્યકરો માટે આ મીટિંગ યોજવામાં આવી હતી. જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ 11 દિવસે ગિરનારની લી પરિક્રમા આજે સદીઓથી યોજાય છે, ત્યારે કારતક સુદ 11 પરિક્રમા પછી એક મહિના બાદ જૂનાગઢ જલારામની 2 દિવસની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા માગસર સુદ 11ના રોજ અને શનિ રવિની રજામાં શનિવારે સવારે 6 વાગે રૂપાય અતનથી શરૂ થઈને રવિવારે સાંજે આ પરિક્રમા બોરદેવી થઈ ભવનાથ ખાતે પૂરી થાય છે. આ જલારામની પરિક્રમા અંદાજે 38 વર્ષથી પરિક્રમા યોજાય છે. જે છેલ્લા 5 વર્ષથી કોઈપણ જાતની જાણ બહાર આ પરિક્રમા બંધ કરી દેવામાં આવી હોય, જે ફરી ચાલુ થાય તેવી માંગ સાથે હવે પછી જલારામ પરિક્રમા મંડળના સભ્યો વન વિભાગને લેખિત આપી ગિરનારની પરિક્રમા કરવા જવા મંજૂરી આપે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ ઉતારામ મંડળ ભવનાથના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, પ્રવીણભાઈ વિઠલાણી, કિશોરભાઈ વાઘેલા, મુકેશભાઈ મયંકભાઈ, અલ્પેશભાઈ, કિશોરભાઈ કોટિયા તેમજ 40 થી 50 કાર્યકરોએ આ મીટિંગ યોજી હતી. જય જય ગરવી ગુજરાત મિત્રો, ગિરિવર ગિરનારની ગોદમાંથી ભાવેશ વેકરિયાના આપસરોને જય ગિરનારી મહારાજ. માગસર સુદ 11 એટલે પરંપરાગત રીતે યોજાતી જલારામ પરિક્રમા લગભગ છેલ્લા 40 વર્ષ પહેલાંથી શરૂ થયેલી આ પરંપરાને વન વિભાગ દ્વારા કોઈપણ કારણ આપ્યા વગર છેલ્લા 5-6 વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવી અને ધાર્મિક લાગણીને દુભવવામાં આવી. વખતો વખત વન વિભાગ ભારતમાં રહેતી પ્રજા ઉપર જોહુકમી કરી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં, કારણ કે અહીં 24 અભયારણ્યો અંગ્રેજી નીતિના નિયમ નીચે ધીમે ધીમે આજે 95 તાલુકાઓને અભયારણ્ય નીચે આવરી અને ધંધા રોજગાર રીતે ખેતી અને પશુપાલન રીતે પછાત કરી મૂક્યું છે, ત્યારે ગિરિવર ગિરનાર એ આધ્યાત્મિક ભૂમિ છે. દરેક સમાજને આસ્થાનું પ્રતીક હોય ત્યારે ગિરિવર ગિરનારમાં આવતો દરેક વ્યક્તિ આરાધના કરવા આવતો હોય છે. કોઈ કારણ વગર અને કોઈ પણ જાતની કનડગતમાં બાકી ન રાખી અને પરિક્રમા બંધ કરવી એ અમાનુષી કૃત્ય છે. વન વિભાગને ઈશ્વર સદબુદ્ધિ આપે એવી આ તકે આજરોજ જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો એકત્રિત થઈ જલારામ પરિક્રમા પાછી શરૂ થાય, એ સાથે સાથે જે 13 અખાડાઓને સમર્પિત જે વર્ષની 13 પરિક્રમાઓ છે, દર મહિનાની સુદ 11 એ પરિક્રમા રાજ્ય સરકારે જ્યારે મંજૂરી આપી હોય અને વનતંત્ર જવા ન દેતું હોય ત્યારે રાજ્ય સરકાર પણ જલારામ પરિક્રમા ફરીથી શરૂ થાય અને ગિરનારની અંદર કે જે હકીકત અભયારણ્ય નથી, એક આધ્યાત્મિક ભૂમિ છે, લોકોને અનુભૂતિ કરવાની જે ભૂમિ છે, ત્યાં વિના ટોક વિના સંકોચ જવું જોઈએ અને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. આ માટે એક પ્રબુદ્ધ નાગરિકોને આજે ગિરિવર ગિરનારની ગોદમાં દામોદર કુંડના કાંઠે દામોદર રૈયાના મંદિરે ના પટાંગણમાં પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક બોલાવવામાં આવી અને ખૂબ સારા નિર્ણયો કરવામાં આવ્યા અને આવનારા દિવસોમાં વન વિભાગને આ માટે લેખિત જાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે રાજ્ય સરકારને પણ આ માટે જાણ કરવામાં આવી કે રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી માટે કામ કરી રહ્યું ત્યારે વનતંત્ર પ્રજા ઉપર જે જોહુકમી કરી રહી છે તેના કારણે રાજ્ય સરકાર બદનામ થઈ રહી છે, તો વહેલી તકે રાજ્ય સરકાર આ માટે ઘટતું કરે અને પ્રજાની સુખાકારી માટેના નિર્ણયો કરે. આ સાથે ભાવેશ વેકરેના જય જય ગરવી ગુજરાત સાથે જય ગિરનારી મહારાજ. કિશોર વાઘેલા, રહેવાસી જૂનાગઢ, ઉંમર વર્ષ 61. છેલ્લા 40 વર્ષથી જૂનાગઢમાં જલારામ ગિરનાર પરિક્રમાનું આયોજન કરવામાં આવતું હતું. એમાં શરૂઆતમાં 2000, 5000, 10000 માણસો ભાગ લેતા હતા. છેલ્લી પરિક્રમા જ્યારે અમે કરી આજથી 7-8 વર્ષ પહેલાં બંધ કરવામાં આવી હતી, એ દિવસે અમારી પાસે રાશન બધું આવી ગયું હતું, શાકભાજી આવી ગઈ હતી, કામ કરવાવાળા માણસો રસોઈયા બધા આવી ગયા હતા, સ્ટાફ બધો અમારો ગોઠવાઈ ગયો હતો. રાત્રે 10 વાગે અમને રોકવામાં આવ્યા અને અમારી પરિક્રમા એ દિવસથી બંધ કરવામાં આવી છે. આ પરિક્રમાની અંદર જૂનાગઢ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, સુરત, બરોડા લોકો ઠેઠ આવતા હતા, સહપરિવાર બધા આવતા હતા, ખૂબ આનંદ માણતા હતા અને ગિરનાર પરિક્રમાનું પુણ્યનું ભાથું બાંધીને જતા હતા. જે બંધ કરવામાં આવી છે, જે ફરીવાર પુનઃ ચાલુ કરવામાં આવી અમારી સૌની ઈચ્છા છે, અમારા જૂનાગઢના લોકોની ઈચ્છા છે. સરકારને આ અમે અનુરોધ કરીએ છીએ, એમને સદબુદ્ધિ આપે વનતંત્રને અને આ પરિક્રમા પુનર્જીવિત કરવા અમારો સાથ અને સહકાર આપે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.